देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों, एक दर्शक नो प्रश्न छे के भक्ति अने ज्ञान में फेर शू। मित्रों, भक्ति अने ज्ञान एमा आग जमीन नो फेर छे। ज्ञान वगर नी भक्ति होई शके, पण भक्ति वगर नु ज्ञान ना होई शके। अहींया ज्ञान एटले हुं आत्मज्ञान नी वात करू छुं। जे ज्ञान भगवत गीता मां छे, जे ज्ञान अष्टावक्र गीता मां छे, जे ज्ञान योग वशिष्ठ रामायण नी अंदर छे, जे ज्ञान भागवत मां छे, कुदरतना सनातन ज्ञान नी वात करू छुं। ए ज्ञान वगर मुक्ति क्यारे ना होई शके। पाप अने पुण्य बन्ने ने छोड़ाई अने मुक्ति मां लई जाए, मोक्ष मां लई जाए, एनु नाम ज्ञान। भक्ति इतले भजना करवी, दैवी गुणों नी भजना करवी। हुं जे इष्टदेव ने मानू छू, ए इष्टदेव ने आदर्श तरीके एमनी भजना करी, एमना गुणों ने मारा जीवन में आत्मसात करवा, एनु नाम भक्ति। शास्त्रों में नवधा भक्ति कही छे। मित्रों, भक्ति ए पहलू पगथियुं छे, ज्ञान ए बीजू पगथियुं छे। एना बे दाखला आपू तमने। एक नरसिंह मेहता, नरसिंह मेहता नी पासे भक्ति हती। ए कृष्ण भक्त हता, कृष्ण ने पोताना जीवन नो आदर्श मान्यो, आखू जीवन कृष्ण भक्ति में पसार कर्यो। छेल्ले पाछली जिंदगी में एमने खबर पड़ी के एकली भक्ति थी पुण्य बंदा छे, एकली भक्ति थी मोक्ष नहीं मळे। मोक्ष माटे तो ज्ञान जोईशे, आत्मज्ञान जोईशे। अने एटले जे नरसिंह मेहताए आखी जिंदगी भक्ति करी, छेल्ले एमने ज्ञान नो आधार लेवो पड्यो। अने एमने बोलवू पड्यू के हूँ करूँ हूँ करूँ, एज अज्ञानता सकटनो भार जेम स्वानता ने, पृथ्वी मंडाणी छे एनी मेळे योगी योगेश्वरा कोईक जाने। हूँ करूँ हूँ करूँ, एज अज्ञान छे, ए अज्ञान ने काढ़ी नाखो, अंदरनु ज्ञान प्रकाशी उठशे। आ नरसिंह मेहता बोल्या, जेने आखी जिंदगी कृष्णनी भक्ति करी, अने छेल्ले એ જ કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આપેલું જ્ઞાન નરસિંહ મહેતાએ પણ છેલ્લે સ્વીકારવું પડ્યું અને બોલવું પડ્યું। એટલે ભક્તિમાં જ્યારે જ્ઞાન ભળી જાય ત્યારે સોનામાં સુગંધ ભળી જાય। એ ભક્તિનું જે પુણ્ય છે એ પુણ્ય મોક્ષ માટે વપરાય, મુક્તિ માટે વપરાય। મીરાબાઈ आखी जिंदगी कृष्ण की उपासना करी, कृष्ण की भक्ति करी, जबरदस्त वैराग आयो, आ संसार ऊपर थी मोह छूटी गयो, यार इंद्रियों विषय ऊपर थी मोह छूटो। एक तारो लई अने मीराबाई राणाजी ने कहे छे, हवे आ महल मारा माटे मंदिर छे, મારો કૃષ્ણ કનૈયો એ જ મારો પતિ છે, એ જ મારો પરમેશ્વર છે, એ જ મારું સર્વસ્વ છે, અને જબરદસ્ત વૈરાગ ઊભો થાય છે। ઝેર તો પીધા જાણી જાણી, આપણે જ કહ્યું ઝેરના કટોરા પણ પીધા। રાણાજીએ ઘણો ત્રાસ આપ્યો, છતાં કૃષ્ણની ભક્તિ ના છોડી એ મીરાબાઈ પોતાની પાછલી જિંદગીમાં એમને પણ સાહેબ જ્ઞાન થયું, જ્ઞાનનો આશ્રય લેવો પડ્યો, અને એ જ મીરાબાઈએ પોતાની પાછલી જિંદગીમાં સાહેબ ભજન લખ્યું। એવા આત્માને ઓળખ્યા વિના રે આ લખ ચોરાશી નહીં મટે, એવી બ્રહ્માને ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં ટળે। અને એટલે કહ્યું કે જ્યાં એવા આત્માને ઓળખ્યા વિના રે લખ ચોરાશી નહીં, લખ ચોરાશીમાંથી છૂટવું હશે, ભ્રમના એટલે અજ્ઞાન, અજ્ઞાનને ભાગ્યા વગર ભવના ફેરા નહીં મટે,
आज मीराबाई बोल्या छे अने छेल्ले एमने आ ज्ञाननुं उत्कृष्ट भजन एमने लखी दीधुं आजे भजनोमां गवाय छे कि अंते तो आत्माने जाणवो पड़शे, आत्मज्ञानने जाणवो पड़शे तो ज भवना फेरा जन्म मरणना फेरा अने એમાંથી જ આપણે છૂટી શકીશું. પણ આપણે માત્ર લોકો મીરાબાઈની કૃષ્ણ ભક્તિના વખાણ કરે છે, પણ જે મીરાબાઈએ આવડો મોટો સંદેશ આપ્યો, આટલું મોટું ભજન આપીને આપીને ગયા, આટલું મોટું જ્ઞાન આપી, એ નથી જોતા આપણે. નરસિંહ મહેતા તો કેટલું બોલ્યા, અહીંયા હું કરું અજ્ઞાનતા એ તો બોલ્યા, એને એનાથી આગળ બોલ્યા, લખીને ગયા નરસિંહ મહેતા. જ્યાં લગી આત્મ તત્વ ચીધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતાને બોલવું પડ્યું પાછલી જિંદગીમાં, સાધના સર્વ જૂઠી. ગમે એવી તમે તપ કરશો, ગમે એવી સાધના કરશો, ગમે એવી ભક્તિ કરશો, જપ તપ આ બધું કરશો, પણ જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી આત્મતત્વને તમે ઓળખી ના લો, આત્મજ્ઞાનને ચારે બાજુથી જાણી ના લો, ચોગર દમથી આત્મજ્ઞાન જે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને 700 શ્લોકમાં ચારે બાજુથી આખું વિજ્ઞાન સમજાવી દીધું, આ જગત કેવી રીતે ચાલે છે, પાપ પુણ્ય એટલે શું, આ કોણ કરે છે, કોણ ચાલે છે, મૃત્યુ એટલે શું, જન્મ એટલે શું, કોણ કેવી રીતે જન્મ થાય છે, કેવી રીતે મૃત્યુ થાય છે, કોણ કરતા છે, કોણ અકર્તા છે, કર્મ એટલે શું, અકર્મ એટલે શું, આ બધું ચારે બાજુથી સમજાવી દીધું ત્યારે આત્મતત્વને ઓળખી લે. નરસિંહ મહેતાએ પણ છેલ્લે છેલ્લે જ્ઞાનના પદો, જ્ઞાનનો આશરો લેવો પડ્યો. એટલે ભક્તિ ખોટી નથી, ભક્તિ એ સ્ટાન્ડર્ડમાં આપણે બધા પસાર થયા છીએ સાહેબ. કારણ કે પીએચડીમાં તમે ક્યારે જઈ શકો, તમે કોલેજ પાસ કરો તો જ પીએચડીમાં જવાય, ડાયરેક્ટ પહેલા ધોરણમાંથી પીએચડીમાં થોડું એડમિશન મળે, ના મળે, કોલેજ પાસ કરવી પડે પછી જ પીએચડીમાં જવું પડે. એટલે કોલેજ ખોટી નથી, એ જરૂરી છે. એટલે મારા તમારા જીવનમાં મેં ઘણા ભજનો કર્યા યાર, 15 વર્ષ, અરે 7મા 8મા ધોરણમાં હતો ત્યારથી સાહેબ અમારી ભજન મંડળી હતી, અને ઘણા ભજનો નરસિંહ મહેતાની જેમ કર્યા અમારી ભજન મંડળી. આજે અહીં, આજે પેલે ગામ, આજે આ મંદિર, આ મહાદેવ, રોજ રાત્રે નીકળી પડતા એ ઢોલકો ભરવીને ભજન કરવા, રાતે 12-1 વાગ્યા સુધી. આનંદ હતો, મજા હતી, એ ભક્તિ એમાં એક એક પ્રેમ હતો, એક વૈરાગ હતો એ ભક્તિમાં, ભજનો ગાવામાં. અને સાહેબ એ ભક્તિ કરી 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 કરીને આગળ વધ્યા, ઘણા ભજનો કર્યા, અને એમાંથી અમે તત્વને પકડતા હતા કે કોણ શું બોલ્યું છે. આ તો હજારો વાર અમે મીરાબાઈનું ભજન ગયું કે આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં મટે, એવી બ્રહ્મનાને ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં મટે. આ ગાતા હતા ત્યારે હું તત્વને પકડતો હતો કે મીરાબાઈએ આવું કેમ બોલવું પડ્યું, જે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી મીરા, એ મીરા એમ કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, કેવી રીતે આત્માને ઓળખવા. ભક્તિ કરતા 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 ભક્તિ કરતા કરતા અમે પણ આ જ્ઞાનના પીપાસુ હતા, અનંત અવતારની ભાવના હશે જ્ઞાનની, એટલે અમને પીએચડીનું જ્ઞાન મળી ગયું મિત્રો. પણ એના માટે ભક્તિમાંથી અમે પસાર થયા, ભક્તિની કોલેજમાંથી અમે પસાર થયા, ત્યારે પીએચડીમાં એડમિશન મળ્યું. એટલે ભક્તિ અને જ્ઞાન જીવનમાં બંને જરૂરી છે, પણ જ્ઞાન વગરની ભક્તિ અધૂરી છે સાહેબ. ભક્તિમાં જ્યારે જ્ઞાન ભળી જાય ને ત્યારે ભક્તિ પૂર્ણ થઈ જાય, જેમ નરસિંહની ભક્તિ પૂર્ણ થઈ સાર્થક થઈ, જેમ મીરાની ભક્તિ સાર્થક થઈ. મિત્રો
બીજા એક દર્શકે પ્રશ્ન પૂછ્યો કે ભગવાને એમ કહ્યું છે કે ભગવાનને શરણે જવાથી બધા પાપોથી મુક્ત થઈ જવાય, તો પછી ભીષ્મ પિતામહ પોતાનું જે 101 વર્ષ પહેલાનું કર્મ ઉદયમાં આવ્યું અને એ કર્મ ભોગવે છે, બાણસૈયા ઉપર સુઈ જાય છે, તો આવું કેમ? મિત્રો ખાસ સમજી લેજો, ભગવાને પોતાની ભક્તિ કરવાનું અર્જુનને કહ્યું જ નથી કોઈ દિવસ. આપણી સમજવામાં ભૂલ થાય છે. ભગવાનને શરણે જવાથી બધા જ પાપોને મુક્ત કરી દઈશ. તો કૃષ્ણ તો તે વખતે હતા જ, એમના શરણે તો બધા એમને ભગવાન માનતા ગયા હતા. ભીષ્મ પિતામહ પણ હતા, યુધિષ્ઠિર પણ હતા, બધા જ હતા. પણ માત્ર અર્જુનનો મોક્ષ થયો ને માત્ર અર્જુનને જ્ઞાન આપ્યું. કારણ કે બીજા બધા જે એની પાસે હતું એ સદ જ્ઞાન હતું, સત જ્ઞાન નહોતું, વ્યવહારિક જ્ઞાન હતું. ભગવદ્ ગીતાની અંદર જે જ્ઞાન ખુલ્લું કર્યું છે, આત્મજ્ઞાન કોઈની પાસે નહોતું મિત્રો, કોઈની પાસે નહોતું. ખાસ સમજી લેજો. અને ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું છે કે અર્જુન આ દુનિયાનો મોટામાં મોટી પાપી હોઈશ ને તો આ જ્ઞાનરૂપી નાવડાથી તું તરી જઈશ, મારા સરને આવવાની વાત નથી કરી. હા, ભગવદ્ ગીતા પૂરી કરી ત્યારે 18મા અધ્યાયમાં છેલ્લે કહ્યું છે, તું મારા સરને આવ, હું તને બધા પાપોથી મુક્ત કરીશ. આ શ્લોક લોકો એનો અવળો અર્થ સમજી બેઠા. સાહેબ મારા સરને આવું બધા પાપોથી મુક્ત કરીશ, જો સરને આવવાથી અર્જુન પાપોથી મુક્ત થઈ જવાનો હતો તો આટલી 700 શ્લોકની ગીતાનું ભાષણ કેમ કરવું પડ્યું? સામ જ્ઞાનની જરૂર જ નહોતી. આ જ્ઞાન આપવાની જરૂર શું હતી? એટલું જ કહેવાનું હતું, બસ મારા સરને આવી જા, મારા પગમાં પડી જા, હું તને બધા પાપોથી મુક્ત કરી દઈશ, તને એક પણ પાપ નહીં લાગે, આટલું જ કહેવાનું હતું. મારું શરણું સ્વીકારી લે તો પછી આત્મજ્ઞાન કહેવાની શું જરૂર હતી? ભગવદ્ ગીતા કહેવાની શું જરૂર હતી? એવું નથી મિત્રો. કૃષ્ણ ભગવાને જે ભગવદ્ ગીતા કહી છે એ આત્મ સ્વરૂપે કહી છે, અને એટલે આખી ભગવદ્ ગીતામાં કૃષ્ણ ઉવાચ નથી લખ્યું, ભગવાન ઉવાચ લખ્યું છે. આખી ગીતામાં ક્યાંય કૃષ્ણ ભગવાન પોતાની વ્યક્તિ પૂજા નથી કરાઈ. એ તો પરમાત્મા સ્વરૂપે અંદર જે જ્ઞાન પ્રગટ થયું હતું, આત્માના આવરણો ખુલ્લા થયા હતા, એ પરમાત્મા સ્વરૂપે ભગવાન સ્વરૂપે અમને ગીતા કહી છે. અને એટલે કહ્યું કે જે જ્ઞાનથી હું પરમાત્મા સ્વરૂપને પામ્યો છું એ જ જ્ઞાન તને આપી રહ્યો છે. એટલે તું જ્ઞાનના સરને આવ. આજે મેં તને જ્ઞાન કહ્યું છે, એ જ્ઞાનના સરને આવી જા, એ જ્ઞાનને હૃદયમાં રાખી લે, એ જ્ઞાનમાં સમર્પિત કરી દે તારી જાતને, તો હું તને બધા પાપોથી મુક્ત કરીશ. એ વાત કહેવા માંગે છે, જ્ઞાનના સરને આવવાની વાત કરે છે. એને એટલે બોલવું પડ્યું કે અર્જુન આ સંસારની અંદર જ્ઞાન જેવું ઉત્તમ અને પવિત્ર કશું જ નથી. અતિશય દુરાચારી કરનારો, અતિશય પાપો કરનારો માણસ પણ જો મને અન્યને ભાવથી ભજે તો એને સાધુ ગણવો. એટલે કૃષ્ણ ભગવાન એવું કે મને ભજે તો સાધુ ગણવો, આનો અર્થ એવો થાય સ્થૂળ અર્થ, અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ પણ જો અનન્ય ભાવે મને ભજે તો એને સાધુ ગણવો. તો જો આનો સ્થૂળ અર્થ કરીએ, આપણે સાદી ભાષામાં લઈએ, તો એનો અર્થ એવો થાય કે કૃષ્ણ એવું કહ્યું કે મને ભજ, કૃષ્ણ 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 શ્રી કૃષ્ણ સરનામમ શ્રી કૃષ્ણ, મને જ ભજીશ તો પાપી માણસ એને સાધુ ગણવો. એનો અર્થ કે રામને ભજે તો નહીં, મહાવીર ભગવાનને ભજે તો નહીં, શિવને ભજે તો નહીં, વિષ્ણુને ભજે તો નહીં, રામ ભગવાનને ભજે તો નહીં, બીજાનો દ્વેષ કર્યો કેવાય? વાત એવી નથી. મારે સરને એટલે જ્ઞાનના સરની વાત કરી છે.
परमात्मा शरण की बात करी छे, जे परमात्मा राम मा पण छे, महावीर भगवान मा छे, कृष्ण मा पण छे, ये आत्मस्वरूप की बात करी छे, ये आत्मज्ञान की बात करी छे। अति सही निराचारी कर्मो करनार मानस पण जो आ आत्मज्ञान ने शरणे आई जाए, कारण के ते वखते ज्ञान आपता था, ते वखते कृष्ण स्वरूपे नोता, ए देहातीत हता, देहथी पर हता, एमनी परिस्थिति हती ज्यारे ज्ञान आपता था त्यारे। अने एटला माटे कह्युं के मारा शरणे आप, अतिशय दुराचारी अने साधु गणवो एटले पापो माफनार थई जाय। साधु गणवो एटले आ ज्ञान द्वारा तारा जे पाप आ ज्ञान ने तू आत्मसात करी लईश, तो गमे वो अतिशय दुराचारी कर्मो करनार मानस हशे तो आ ज्ञान एने आगळ पड़ता रोकी लेशे। जेटला संचित कर्मो छे, संचित कर्मो भोगवी गया पछी नवा खराब कर्मो नहीं पड़े, आ ज्ञान हशे तो पछी संचित कर्मो भोगवी गया पछी ज्ञानना कर्मोनो उदय आवशे, एने ऊर्ध्व गतिमां मोक्ष तरफ लई जशे। आ वात करवा मांगे छे आखी। एटले क्यांय व्यक्ति पूजा नथी करी, भगवानने शरणे तो कोण आव्युं कहेवाय यार। अर्जुन एकलो भगवानना शरणे आव्यो, बाकी बधा देहाभ्यासमां हता, बाकीना पांडव युधिष्ठिर तो कवि सत्य आ व्यवहारिक सत्यनु पूछड़ू लईने फरता था, एटले तो नरोवा कुंजरवा बोलवा तैयार नहोता। कृष्ण भगवाने त्यां तत्वज्ञान समझायुं, आत्मज्ञान समझायुं, हूँ ना बोलूँ कह त्यारे कहूँ त्यां कि एक बाजु धर्म छे ने एक बाजु अधर्म छे, आखी 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 सत्य ने असत्य नी तत्वज्ञान आखी थियोरी समझाई, त्यारे अर्धु सत्य बोलवा थया नरोवा कुंजरवा। એટલે અર્જુન તૈયાર થયો હતો, છેલ્લે ગીતા સાંભળ્યા પછી, જ્ઞાન સાંભળ્યા પછી, કરિષ્યે વચનમ તવ, તમે કહેશો એમ કરવા હું તૈયાર છું, તમે જેને કહો એને મારવા તૈયાર છું, સંપૂર્ણ સમર્પણ ભાવ ઊભો થઈ ગયો, હવે હું તમારા હાથનું એક પૂતળું બની ગયો છું, તમે કહેશો એને મારવા તૈયાર છું। પણ યુધિષ્ઠિર પોતાના વ્યવહારિક સત્યનું પૂછડું, આ વ્યવહારનું સત્ય, બહારનું સત્ય, એ સત્યને પકડીને બેઠે કૃષ્ણ ભગવાને બહુ સમજ્યા, ના માન્યા તે ના જ માન્યા સાહેબ, બેરે બેરે અર્ધ સત્ય બોલાયેલું કે હા છેલ્લે હું અડધું સત્ય બોલીશ, અર્ધ સત્ય બોલીશ, પણ અસત્ય તો હું ક્યારેય બોલું નહીં। એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે જે સત્યને માનો છો એ તો વ્યવહારિક સત્ય છે, એ સત્યની કોઈ વેલ્યુ નથી કુદરતની નજરમાં। જે અસત્ય બોલવાથી, જેને તમે અસત્ય કહો છો ને કે હું જૂઠું ના બોલું, પણ એ ધર્મ માટે પરમ સત્ય બની જશે, આવું ભગવાને કહ્યું યુધિષ્ઠિરને, તોય તૈયાર ના થયા કે ના હું ના બોલું સાહેબ। તો વ્યવહારિક દેહાભ્યાસમાં હતા બધા, ખાલી અર્જુન લાયક હતો, કેમ ભાઈ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું ત્યારે કૃષ્ણ ભગવાન તો વચને બંધાયેલા કુંતામાં જોડે પાંડવો સાથે, કે અમારા પાંચમાંથી સહદેવે બાંધેલા એમને વચને, કે અમારા પાંચ પાંડવોમાંથી એકનું મૃત્યુ થાય તો કૃષ્ણને કહ્યું કે ભગવાન તમારે મરી જવું પડે, વચને બાંધેલા, અને એમને વચન પાડ્યું। તો એમના માટે તો બધા સરખા હતા પાંચેય પાંડવ, ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું તો કમસે કમ બાકીના ચારને કેમ ના બોલાયા, યુધિષ્ઠિર છે, નકોડ છે, સહદેવ છે, એ ચારને કેમ ના બોલાયા કે તમે ચારે આવો, અને આમે એ તો એક જણને અર્જુનને એકલાને જ્ઞાન આપે તો ટાઈમિંગ તો સરખો જ લાગવાનો હતો, એમને એક્સ્ટ્રા વધારાનું બોલવાનું નહોતું। તો અર્જુન એકલો ચારને જોડે ગોઠવી દીધા હોત રથમાં, અને આખું જ્ઞાન આપ્યું હોત તો પાંચેયને લાભ થાત, પણ ના, કુરુક્ષેત્રના મેદાનની અંદર
માત્ર અર્જુનનું પુણ્ય ઊભું થયું હતું, અર્જુનનો કાળ આ જ્ઞાનનો સમય એના અનંત અવતારોના પુણ્યનો ઉદય થયો હતો, એના જ્ઞાન જાણવાની તાલાવેલી એ પૂર્વ જન્મોની અંદર એ ભાવ નાખેલા એ ભાવનો કાળ ઉદય પાકી ગયો હતો, એનો સમય પાકી ગયો હતો. અને માત્ર અર્જુન એટલો એ જ્ઞાન આપવાને પાત્ર હતો. પાત્રતા તે વખતે એની એકલી હતી આ જ્ઞાનની આખા કુરુક્ષેત્રના મેદાનની અંદર. બધા સાહેબ દ્રોણ ગુરુ અસ્વસ્થામાં મરાયો, તમે જુઓ કેટલો દેહાભ્યાસ, કેટલો રાગ હતો. ભીષ્મ પિતામાં તમે જુઓ એમ કે મેં અનાજ ખાધું છે દુર્યોધનનું. એટલે મારી વહુની ઇજ્જત લૂંટાઈ ભરી સભામાં, તોય મારથી ના બોલાય. અત્યારે વિચાર કરો, અત્યારે આ પરિસ્થિતિ આપણા કળિયુગમાં હોય અને વડીલો બેઠા હોય અને કોઈ કુટુંબની વહુની કોઈ છોકરો આ રીતે વસ્ત્રહરણ કરે તો સાહેબ કોઈ જોઈ રહે ખરો? એમ કે તારા ઘરનું મેં ખાધું છે તું, સાહેબ અત્યારે ના ચલાવે એ ના થાય. એટલે એ ટોટલ બધા દેહાભ્યાસમાં હતા. અર્જુનની એકલી પાત્રતા હતી એટલે અર્જુનને એકલું જ્ઞાન આપ્યું મિત્રો. બાકી આમાં કોઈ શંકા કરવા જેવી નથી. આપણે તો આપણું કામ કાઢી લેવાનું છે. આનો ઇતિહાસ, આ તો પ્રશ્ન મારા ધ્યાન પર આવ્યો એટલે મેં ચર્ચા કરી. બાકી એમાં ઉડા ઉતરવા જેવું નથી. આપણે કોઈનો દ્વેષ પણ નથી કરવાનો, કોઈના પ્રત્યે રાગ પણ નથી કરવાનો. શું સાચું છે, શું ખોટું છે, આ જ્ઞાન મળ્યા પછી આપણે સંભાવમાં રહેવાનું છે. કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ બિલકુલ કરવાનો નથી. આ તો એક ઇતિહાસની વાત મેં કરી તમને. બાકી આપણને જીવ માત્ર પ્રત્યે આ જ્ઞાન મળ્યા પછી રાગ દ્વેષ ના હોવો જોઈએ, સંભાવ હોવો જોઈએ. કારણ કે જો હું સંભાવ નહીં રાખું અને હું રાગ દ્વેષ કરીશ એનું ફળ મારે જ ભોગવવાનું છે, તો હું શું કામ મારી જાતે મારા પગ ઉપર કુવાડો મારું યાર, બીજાનો દ્વેષ કરીને. બીજાનો દ્વેષ કરવાથી એ માણસને તો કોઈ નુકસાન નથી થતું, પણ હું પાપ બાંધી રહ્યો છું અને પાપ મારે ભોગવવું પડશે, તો હું શું કામ કોઈનો ભાવ બગાડું, ખોટો દ્વેષ કરું યાર. એટલે અમને તો ભીષ્મ પિતામહ પ્રત્યે આપણે દ્વેષ ના હોવો જોઈએ, યુધિષ્ઠિર પ્રત્યે દ્વેષ ના હોવો જોઈએ, અર્જુન પ્રત્યે રાગ ના હોવો જોઈએ. આપણે તો બધા સરખા, ભલે અત્યારે હયાત નથી, આપણા મન તો બધાની અંદર પરમાત્મા બેઠેલા છે. જે જીવો છે યાર એની અંદર ચેતન તત્વ છે. એ કીડી હોય, હાથી હોય, ગધેડું હોય, ગમે તે હોય, એમાં ચેતન તત્વ બેઠેલું છે. હે અર્જુન, જે મનુષ્ય કલ્પિત સ્વરૂપે બધામાં મને જુએ છે, મને બધામાં જુએ છે, મારામાં બધું જુએ છે, જીવ માત્રમાં મને જુએ છે, પરમાત્માને જુએ છે, ચેતન તત્વને જુએ છે, એ મને સૌથી પ્રિય છે, એ મારાથી જરા પણ દૂર નથી, મારાથી જરા પણ દૂર નથી, એવું ગીતામાં બોલ્યા. એનો અર્થ એ કહેવા માગે છે કે મારા પદમે પરમાત્માને બનતા, મોક્ષને પામતા એને વાર નહીં લાગે. મારાથી દૂર નથી એટલે મોક્ષથી દૂર નથી, મારા જેવું પદ પામવા માટે, આત્મામાંથી પરમાત્મા થવા અને જીવમાંથી શિવ થવા માટે એને વાર નહીં લાગે, મારાથી દૂર નથી. ક્યારે? જીવ માત્રમાં બધામાં મને જુએ છે. જીવ માત્રમાં જેને પરમાત્મા દેખાય છે, ચેતન તત્વ દેખાય છે, ચામડાની આંખોથી ના દેખાય, ચામડાની આંખોથી ના દેખાય, એ તો જ્ઞાન દ્રષ્ટિથી દેખાય. એટલે હું ગીતાને આર્ટ ઓફ વિઝન કહું છું, આ દુનિયાને જોવાની દ્રષ્ટિ. બહારથી પેકિંગ દેખાય કે ભાઈ આ કલેક્ટર છે,
આ પટ્ટાવાળો છે, આ ખેડૂત છે, એ પેકિંગ ચામડાની આંખોથી દેખાય, અંદરની જ્ઞાન દ્રષ્ટિથી દેખાય કે ના, અંદર તો કલેક્ટરમાં આત્મા ચેતન તત્વ પરમાત્મા છે, એ જ ચેતન તત્વ પટાવાળામાં છે, એ જ ચેતન તત્વ ગધેડામાં છે, એ જ ચેતન તત્વ હાથીમાં છે, અને એ જ ચેતન તત્વ કીડીમાં છે. સાહેબ, આ જ્ઞાન દ્રષ્ટિથી દેખાય, ચામડાની આંખોથી ના દેખાય. મિત્રો, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. બે પ્રશ્નોની ચર્ચામાં આજે સમય પૂરો થઈ ગયો છે. આવતીકાલે ભગવાને કહ્યું કે હે અર્જુન, વિભૂતિ યોગમાં 10મા મહિનાઓમાં માગસર મહિનો હું છું. કેમ માગસર મહિનો હું છું કહ્યું, કેમ શ્રાવણ મહિનો ના કહ્યો? એનો ફળ આવતીકાલે 7 વાગે રાહ જોજો મનહરભાઈની. બધા જ મારા વાલા મુમુક્ષુઓને, મારા દર્શકોને ભગવાન લાંબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.